ઇરેડા રિસેન્ટલી લિસ્ટેડ, પણ ઓબ્વિયસલી ફરી એકવાર જબરદસ્ત મૂવ શેરમાં જોવા મળી, બિકોઝ શાનદાર તેજી હતી. અને નવેમ્બરમાં જે પર્ટિક્યુલરલી 32 રૂપિયા પર શેરના ઇશ્યુના પ્રાઇસની સામે આઈપીઓ લોન્ચ થયો, 770% ઇશ્યુના ભાવથી અત્યાર સુધીમાં વધી ગયો. આજે ફરી એકવાર 6% તેજી, નવા રેકોર્ડ બન્યા ઇરેડાની અંદર. બહુ જ સરસ એક્શન જોવા મળી રહ્યું છે સર. ઓબ્વિયસલી ચાર્ટ હિસ્ટ્રી લિમિટેડ છે, પણ જેટલું પણ પોસિબલ હોય આપણે દર્શક મિત્રોને ગાઈડ કરીએ. ઇરાડાની વાત કરીએ તો લાસ્ટ હું તમારા શોમાં જ્યારે આવ્યો હતો ત્યારે મેં સલાહ આપી હતી કે 215ની ઉપર જ્યારે ઇરાડા નીકળે તો એક ફ્રેશ બાય કરવાની સલાહ રહેશે. તો 215ની ઉપર આપણે જોઈએ તો 4 જૂને નીકળ્યો હતો અને પછી ત્યાંથી કન્ટિન્યુઅસ વન વે રેલી ઓલમોસ્ટ અત્યારે 285 ચાલી રહ્યો છે. તો ડેફિનેટલી એ વખતે જો અગર એના પર કોઈ એક્શન લઈને હોલ્ડ એડ કરેલો હોય તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ એડિશન માટે અત્યારે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. ડેફિનેટલી બજેટના એક્સપેક્ટેશનમાં ઘણા બધા સ્ટોક રેલી કરી રહ્યા છે, એમાંનો એક સ્ટોક આ પણ આપણે કન્સિડર કરી શકાય. તો અહીંયા આગળ ડેફિનેટલી કોઈની પાસે છે તો 260ના ટ્રેલિંગ સ્ટોકથી હોલ્ડ કરવાની સલાહ રહેશે અને ફ્રેશ એડિશન અત્યારે અવોઈડ કરવાની સલાહ રહેશે, કેમકે શોર્ટ ટર્મમાં થોડું ઓવરબોટ થઈ ચૂક્યો છે. કોઈ ડીપ આવે ત્યાં આગળ આપણે એડ કરવાનું કન્સિડર કરીશું. અત્યારે અવોઈડની સલાહ રહેશે ફ્રેશ એડિશન માટે, એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ.